સમાચારમાં આગળ વધીએ તો સુરતના ડિંડોલીમાં 2 વર્ષની બાળકીના અપહરણ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જોકે ક્રાઇમ બ્રાન્ચે બાળકીને શોધી કાઢી છે અને 2 વર્ષની બાળકીનો છુટકારો થયો છે. તો આ બાજુ પોલીસ દ્વારા અપહરણ કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે. લિંબાયતની રૂબીના શેખની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ફલિત થયું છે કે રૂબીનાની બહેન નરગિસને બાળક ન હતું અને તેથી તેને અપહરણની યોજના બનાવી હતી. બાળકીનું અપહરણ કરી અને રૂબીના બહેનને આપવાની હતી અને તેને આખી યોજનામાં રેકીનો ઉપયોગ કર્યો હતો. પોતે અનાજ જે કીટ છે ગરીબ માણસોને આપે અને એ કીટ આપવાના બહાના હેઠળ આ ફરિયાદીના ઘરે માણસને મોકલે છે કે તમારું કીટ અમે અનાજની કીટ આપવા આવીએ છીએ એમ કરીને એને આખા ઘરનું સર્વે કરી લીધું હોય છે. એને રૂબીનાને એ સ્પષ્ટ ખ્યાલ હતો કે ફરિયાદીનો જે એનો પતિ છે એ જેલમાં છે અને હાલમાં જે છે એ એકલી જ રહે છે આ બેન અને એ આજે કામે જવાની છે તો ઘરે બાળકો એકલા જ છે. આવો એને મોકો જોઈ અને છોકરાઓનું એને અપહરણ કરેલું કે પોતે જેની પાસે અપહરણ કરાવેલું હતું એની નાની બેબી છે જોઈને આવી છે એની પાસે એને કિડનેપિંગ કરાવી અને પોતે તથા એનો ભાઈ જે સાજિદ છે એ બંને એમને બાળકનો કબજો લીધો હતો. પછી બાળકને એ લોકોએ એના વતન માલેગાંવ ખાતે મોકલી આપેલો હતો. ભુજ નલિયા વાયોર બ્રોડગેજ રેલવે લાઇન પ્રોજેક્ટને રેલવે દ્વારા હવે અભરાઈ પર ચઢાવી દેવાનો હોય તેમ લાગી રહ્યું છે. 2008માં સરકારે નલિયા સુધી બ્રોડગેજ પ્રોજેક્ટની મંજૂરી આપી હતી અને તેના પર કામ પણ ચાલુ થઈ ગયું હતું અને જેના ભાગરૂપે 30 કિલોમીટર જેટલો ટ્રેક બિછાવી દેવાયો છે. પરંતુ ત્યાર પછી હાલમાં આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવ્યું નથી અને અંદાજ